અસલામ આજે મહત્વના મુદ્દા અને પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું જયશંકરની જે સુંદરી સુધીની જે રૂપાય રૂપાંતર યાત્રા છે એને આપણે જોવાના જઈ રહ્યા છે આપણને ખબર છે કે જયશંકર ભોજક એ નાટકના જીવ હતા એ પણ વસ્તુ જોઈ ગયા કે બાર વર્ષની વયે એમણે પ્રથમ ભૂમિકા જે છે એ ભજવી હતી એટલે એના અભિનય ગુરુ જે છે બાપુલાલ નાયક આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે કે જયશંકર ના અભિનય ગુરુ કોણ હતા તો બાપુ લાલ નાયક એ જયશંકરના અભિનય ગુરુ હતા એ અભિનય ગુરુએ એમને સરસ્વતી નવલકથા જે છે વાંચવાની સલાહ આપી આટલી નાની વયે એમણે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચ્યા એમાંના જે પાત્રો છે કુમુદસુંદરી કુસુમ ગુણસુંદરી અલક કિશોરી સૌહાગ્ય દેવી મેના રાણી જેવા પાત્રો જે છે એ એના મન ઉપર ભારે અસર કર્યા અને પોતે જે સુંદરીની શોધ કરી રહ્યા હતા એમને લાગ્યું કે આ નવલકથાના પાને પાને એ આલેખાયેલી છે અને અહીં એમની શોધ એમને પૂરી થતી લાગી હવે આ જયારે એ પાત્રો વાંચી લે છે ને ત્યારબાદ તેઓ અભિનય કરવા માટે શું કરતા સામે ઊભા રહી જતા અને પાત્રોનું પછી અભિનય કરતા કોઈક કારણસર એમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક મળતી નથી એટલે સમય દરમિયાન તેઓ ગુજરાતી નવલકથાઓ કાવ્યો અને નિબંધનું વાંચન કરીને સમય વિતાવતા અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કરતા સમય મળે છે એ સમય દરમિયાન તેઓ વાંચન કરે છે ગુજરાતી સાહિત્યની જે સમૃદ્ધિ છે અહીં વણવાય છે કે નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરેનું વાંચન કરવામાં એમનો બધો સમય પસાર કરતા અને પોતાની જે અભિનયમાં એમને જે ગૂંચો લાગે જે સમજાય નહીં ક્યાંક ક્યાંક પરેશાની લાગતી એ બધી એમની જે ગૂંચો છે એ આ વાંચવાથી ઉકેલાતી માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં એમણે અંગ્રેજી સાહિત્યકાર આપણે જાણીએ છીએ શેક્સપિયરની ડેસ્ટિમોનાનો પણ અભ્યાસ કર્યો અને એમણે કાલિદાસનો પણ અભ્યાસ કર્યો હતો માલતી માધવની માલતીનો અભ્યાસ એણે કર્યો ત્યારબાદ એને પોતાના મનમાં એ સ્ત્રીનું પાત્ર કઈ રીતે ભજવણી એનો ચોક્કસ ખ્યાલ એમના મગજમાં ઊભો થઈ ગયો એ ઉપરાંત માત્ર નવલકથાઓ નવલિકાઓ કે સાહિત્યોમાંથી જ નહીં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની કૃતિઓમાંથી જ નહીં પરંતુ એણે સમાજની જે બહેનો છે એની પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા હતા એની એ કબૂલાત કરે છે આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહે છે સૌભાગ્ય સુંદરી નાટકમાં એ સુંદરીના પાત્રના અભિનયમાં એક શરમાળ ગડવી ગુજરાતને હુબહુ રજૂ કરે છે આ હુબહુ રજૂઆત અદ્દન અદ્દન રજૂઆત એ એમના પરમ પુરુષાર્થનું પરિણામ હતું એમની આ અવાંતર પ્રક્રિયાએ એમનામાં રહેલા નટને સાકાર કરવામાં મદદ કરી અને આ એમની જે પુરુષાર્થ છે અને એ પ્રેક્ષકોએ એની અભિનય કલાને ખૂબ જ મુક્ત કંઠે બિરદાવી પણ ખરી કારણ કે ખૂબ અદ્દલો અદ્દલ નાટકના ઋણુપ જે પાત્ર છે એનું એ ચિત્ર ભજવતા હતા આગળ જે છે કે એમણે સ્ત્રી વેશને ભજવવા માટે કરેલા પ્રયત્નો કયા પ્રયત્નો કર્યા સ્ત્રી યથાત તેમ ભજવવું સૌથી પહેલા તો એક પુરુષને જ્યારે સ્ત્રીના વેશને યથા ભજવવો એ એના માટે ખૂબ જ અઘરું કામ એક તો સ્ત્રીનો વેશ કરવો એક પુરુષે અને પછી એની ભજવણી કરવી પણ તેમ એ ખૂબ જ અઘરું કામ અને એના માટે જયશંકરે અનેક પ્રયત્નો કરેલા એ માટે આપણે અગાઉ પણ જોઈ ગયા એમણે જે સરસ્વતી ચંદ્ર નવલકથાના જે નારી પાત્રો છે એ એમના મન ઉપર ભારે અસર કરે છે દરેક નારી પાત્ર નહીં કે કુમુદ સુધરી કે કુસુમ લઈને અલગ કિશોરુ સૌભાગ્યદેવી કે ચંદ્રાવલી મૈયા દરેક પાત્ર જે છે નવલકથાના નારી પાત્રો એ એમના ઉપર ભારે અસર કરે છે હવે એ પાત્રો વાંચે છે એને આત્મસાત કરે છે અને પછી તેઓ અરીસા સામે ઊભા રહીને એ જે પાત્રોનું વર્ણન છે એના આધારે પાત્રોના જે હૃદયના ભાવોને એકરૂપ થવા માટેના પ્રયત્નો કરતા હંમેશા પાત્રોને વાંચતા નવલકથામાં અને પાત્રને અનુરૂપ ભજવણી કરવા માટે અરીસા સામે ઊભા રહી જતા કે પોતે ભજવી શકે છે કે કેમ સ્ત્રી પાત્ર પછી તેમણે એ દિશામાં એક ડગલું આગળ ભર્યું એમની ઈચ્છા હતી કે સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને રંગમંચ ઉપર વધુ જીવંત બનાવવાની હતી એ જૂના નાટકોને ફરી જે અંદર નાયિકાની ભૂમિકા છે એમાં બાપુલાલ જે છે એ જયશંકરની ભૂમિકા ભૂમ ભજવીને ફરીથી એને મૂકતા એનું કારણ શું હતું કે મંડળી જે છે નાટક મંડળીને વધુ આવક રડી આપવા માટે એટલે સવાલ એ પણ રહે છે કે મંડળીને આવક વધુ રળી આપવા માટે બાપુલાલ જે કોણ છે જયશંકરના અભિનય ગુરુ છે એ શું કરવા માંગતા હતા તો નાટક મંડળીની વધુ આવક કરવા માટે બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ફરીથી ભજવવા માંગતા હતા એટલે કે રંગમંચ ઉપર મૂકવા માંગતા હતા આથી એ સૌભાગ્ય સુંદરી નાટકમાં પણ એવું જ કરે છે અને સુંદરીની ભૂમિકા રંગમંચ ઉપર વધુ જીવંત બનાવવાની કોશિશ એમણે કરી એના માટે તેમણે શું કર્યું ગુજરાતી સાહિત્યની નવલકથાઓ કાવ્યો અને નિબંધો વાંચતા ગયા અને પોતાને અભિનયમાં જે ગૂંચો છે એને ઉકેલતા ગયા અને આ દરમિયાન આપણે જોઈ ગયા આગળ કે એમણે શેક્સપિયરની ડેસ્ટીમોના અને માલતી માધવની માની માલતીનો પણ એમણે અભ્યાસ કર્યો આના પરિણામ સ્વરૂપ એમની મનમાં સ્ત્રીપાત્રની ભજવણીનો એક ચોક્કસ ક્રમ જે છે તૈયાર થઈ ગયો આ માટે એમણે સતત છ માસ સંનિષ્ઠ પ્રયત્નો પછી એમણે સુંદરીની ભૂમિકા ભજવી સુંદરીની ભૂમિકા ભજવવા માટે એમણે છ માસ સુધી પ્રયાસો કર્યા બધો અભ્યાસ કર્યો અને આ વિશા સામે ઊભા રહી રહીને એણે ચોક્કસ ભૂમિકાઓ ભજવવા માટે પ્રયત્નો કર્યા અને સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્યની મહેક એમણે ઊભી કરી અને એ રીતે તેઓ સ્ત્રીનું પાત્ર જે છે એ ભજવતા ગયા આ ઉપરાંત બાબુલાલે જુગલ જુગારી નાટકમાં લલિતાની ભૂમિકા ભજવી આપણે જોઈ ગયા અને વિક્રમ ચરિત્રમાં એમણે રંબા દૂધવાળીની ભૂમિકા પણ ભજવી હતી આ ઉપરાંત પ્રશ્ન રહે કે આપણે જોઈ જ ગયા કે સુંદરીની ભૂમિકા જયશંકરે ભજવવા ભૂમિકાને ભજવવા કઈ રીતે ન્યાય આપી શક્યા તો આપણે બતાવશું કે એમણે જે માલતીમાં દઉમાંની માલતી અને ડસ્ટીમોનાનો જે અભ્યાસ કર્યો અને છ મહિ મહિનાના અભ્યાસ પછી એ જે આ પેરેગ્રાફ તમે જોઈ શકો છો એ બે વાક્યના પ્રશ્નોમાં કે સુંદરીની ભૂમિકાને ભજવવા જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા તો આ પ્રશ્ન પણ આ પણ એક વાક્યના જોઈ ગયા આ ઉપરાંત વિક્રમ ચરિત્રમાં તો આપણે જોઈ ગયા કે રંબા દૂધવાળીની ભૂમિકા ભજવી આ ઉપરાંત એક છે કે વિક્રમ ચરિત્ર જે નાટક છે એનું કોઈ દૂધ લીયો દિલ રંગી એ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું એમના અભિનય ગુરુ પણ આપણે જોઈ ગયા કે બાપુલાલ આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નો જે છે એની ચર્ચા કરીએ તો સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર તો આત્મકથા અંશ અને એમની જે આત્મકથા છે એનું નામ છે થોડા આંસુ થોડા ફૂલ અને સુંદરીની શોધના સર્જક તો જયશંકર આત્મકથાકારનું નામ તો જયશંકર ભોજક એમને ઓગણીસો એકાવનમાં માં કયો સુવર્ણચંદ્રક મળ્યો રણજીત રામ સુવર્ણચંદ્રક અને ઓગણીસો સત્તાવનમાં માં કયો તો રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક અને ઓગણીસો એકોર માં કયો ઇલકા પ્રાપ્ત થયો તો પદ્મ વિભૂષણો અને છેલ્લો પ્રશ્ન એ કે જયશંકર ભોજક આપણે જોઈએ કે બે જ ધોરણ ભરેલા હતા એમની કોની પાસે પોતાની આત્મકથા લખાવી તો ડૉક્ટર સોમાભાઈ પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક પાસે પોતાની આત્મકથા જે છે એ લખાવી છે આવે પ્રશ્નો જે છે સાથે જે બે વાક્ય અને એક વાક્યના પ્રશ્નો જે છે એની ચર્ચા કરી છે એટલે આ પછી પાઠ પૂર્ણ થયા આપને પ્રશ્નો આપવામાં આવશે એ આપ લોકોએ ગુજરાતીની નોટમાં કરવાના રહેશે